शांति करण जग भरण तो अन घड़न घना भव घाट नमो तुने आद नारायणी माँ विश्वरूप वैराग एवी पराशक्ति महाजोगवा माया दया दीवानी करुणा सागरी भगवती एवी जोग माया ने जारे नवला नवरता चाली रिया होय चैत्री नवरात्रि जोगमाया एवी छे भगवती एवी छे माँ एवी छे पछी कोई पण जगदंबा होय कोई पण शक्ति होय दुनिया ने मदर मेरी होय तो भले पैगमर नी जनेता अम्मी जान होय तो भले अने भगवती आदि आवड़ होय के अंबा के महाकाली होय कुरान मां पण एम लिखू छे कुरान शरीफ ने पुकारी ने एम केवू पड़े के ओ मेरे मुसलमानो नबी नाम लेना नहीं झूठ कहना खुदा नाम लेना जब मेहरबानी यहां से गमाया यहां ही बुलाया नहीं साथ जाया किया धुड़ धानी अन फिकर में फसाया सभी को हंसाया हुक्म हब के आया सरोवर पानी मोहम्मद मालक सब तक के पालक करो दीन काल करो पार बेरा कुरान शरीफ ने पुकारी नहीं क्यों पड़ेगा ओ मेरे मुसलमानों अगर जो तुम्हें जन्नत की ख्वाहिश है तो सिर्फ माँ की कदमों में है आ तुम्हारे जो स्वर्ग जो तू हो तो माना चरण में जाओ स्वर्ग आज नहीं आज हो आ माँ जगदम्बाओ भारत देश मानो उपासक छे भारत ने पण मां कहेवाय छे भारत माता कहेवाय छे अने एवी भारत मां एवी जोगमायाओ एनी जारे आराधना करवा माटे एनो भगत बेहे एना बालुड़ा एना छोरुड़ा एना बालको माने एम कहता होय हे मां हे जोगमाया तू अमारी रक्षा करजे એટલે માં આવે ગમે ત્યાં આવે જ્યાં જ્યાં પુકાર કર્યો છે મધ દરિયાની માલિકો જો પુકાર કર્યો હોય કે માડિયા માં બાઈયા માં એ ઓગળી રાત તારી એમાં કાળ કાય કાજલ ઘોળ્યા રેલો જોગમાયાને મધ દરિયામાં યાદ કરે તો ન્યા પણ માં આવી છે ખાસ મને એટલા માટે બોલવામાં આનંદ થાય મને મુંબઈમાં પ્રશ્ન કરેલો એક શેઠે મને પૂછ્યું મને કે ગઢવી તમારા ગુજરાતમાં બધાય માતાજીને બહુ માને એનું શું કારણ મેં કીધું માને તો વિશ્વ માને છે ખાલી ભારત નહીં પણ વિશ્વમાં કોઈ પણ ઇતિહાસ તમે જાઓ એ માને તો એને દાન આપવું જ પડે મને કે વાત સાચી છે પણ વિષ્ણુ અને શિવથી દુનિયામાં કોઈ મોટું ન હોય છતાંય માને વધારે તમારા ગુજરાતમાં મને કે વધારે નોરતા આવે માના માંડવા માના તેડા માના ભૂવા ધૂળતા હોય માતાજીના એટલા બધા કે ઉપાસક છે એની વાત નહીં મેં કીધું હોય માથી કોઈ મોટું નહીં અમારા કવિએ કીધું છે જળધર કે જગદી સૌ નમાવે શીશ આ તો અંબા આગળ આલિયા તો માં છે મને કે ના હું સાબિત કરી દઉં કે શિવ અને વિષ્ણુથી દુનિયામાં કોઈ મોટું ન હોય કારણ કે ભગવાન શિવને વરવા માટે પાર્વતીથી હજારો વર્ષ તપ કર્યા છે અને વિષ્ણુના ચરણમાંથી ગંગાજી જાય છે અને લક્ષ્મીજી પણ એના ચરણમાં છે તો વિષ્ણુ અને શિવથી કોઈ દુનિયામાં મોટું નથી પછી મેં એને કીધું માની વાત આવી મને કઈ નકર સાબિતી આપો શું કેવી રીતે પછી મેં એને કીધું તો હવે તમે કયો છો તો સાંભળો એની તમને સાબિતી દો સમગ્ર ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં અમારા સૌરાષ્ટ્રમાં સોમનાથ અને નાગેશ્વર મેં કીધું ત્રીજું નેત્ર ખોલે તો કામદેવ ને ભસ્મ કરી દે મહાદેવ ભોળ્યો શિવ ભસ્મ કરી દે પણ એ વખતે મેં કીધું કરી દેતો હોય છે માની શક્તિની મહામાયાની જોગમાયાની વાત આવી એટલા માટે કહું છું કે તઈ ભસ્મ કરી દેતો હોય છે કામદેવ ને અત્યારે જાઓ ભગવાન સોમનાથ ને ત્યાં મિલિટરી વાળા ઉભા રાખવા પડે ત્યાં બંદૂક વાળા ઉભા રાખવા પડે શું કામે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં આપણા દેશમાં આપણા શિવનું મેં કીધું રક્ષણ કરવું પડે માની વાત આવી એટલા માટે અને ઈથી આગળ હું તમે નહીં પશુ પક્ષી નહીં પણ દિશાઓ જેનો જાપ કરે એવો કૃષ્ણ કનિયો દ્વારકામાં બેઠો સંતાન ગભી રામ ધામ ક્રમત રમત ભ્રમત કામ ભ્રમત શ્રમત નમત ગ્રામ વામ આમ લોભે એ કૃષ્ણ કનિયો મેં કીધું કુરુક્ષેત્રના રણમેદાનમાં આવે ને તો હારા હારા ના છાતીના પાટિયા ભેગા થઈ જાય મહાકાળના જડબાચીરી નું ભારી એવા મહાન યોદ્ધાઓ ઉભા હોય પણ વાસુદેવ ને જોવે એટલે એને એમ થાય કે આ આવ્યો છે હારો નહીં એ કૃષ્ણ કનિયો મેં કીધું સુદર્શન વાળો છે પણ આ જેનું રક્ષણ કરવું પડે દ્વારકામાં બંદૂકો વાળા ઉભા રાખવા પડે શું કામે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી દેવી નથી આપણા દેશમાં આપણા ભગવાનનું મેં કીધું રક્ષણ કરવું પડે અને એની આગળ એથી આગળ જેની માટે આ દુનિયા ઓળઘોળ બની છે
ઈ અક્ષરધામમાં કરી અને ધુબાકા કરી અને ત્રી ત્રી ના ગોટા વાળી જાય. આ તો આપણા દેશમાં આપણા ભગવાન નું આવું થાય, પણ પાકિસ્તાન ના બલુચિસ્તાન ના કોહલા ના પહાડ ની માથે બેઠી છે અમારી માં હિંગળાજ. કોઈની તાકાત નથી એની માથે મીટ મડાય ભલા માણસ, કોઈ તાકાત નથી એની સામે જોવાય. પણ પાકિસ્તાન ના વડાપ્રધાન ને કેવું પડે, ઓ મીજા અસલામ અલૈકુમ હૈબુસ સુબ્બાની, અસલામ અલૈકુમ પીરાન દસ્તગી, અસલામ અલૈકુમ કુદુ રબ્બાની, અસલામ અલૈકુમ હૈદુન જિલ્લાની. ઈ પાકિસ્તાન ના વડાપ્રધાન ને કેવું પડે, દયા કર નાની નિગારક મુજી નાની મેરે ડિકડે જી, દયા કર દયા કર દયા કર. ઈ પાકિસ્તાન ના વડાપ્રધાન ને ન્યા ભીખ માંગવા જવું પડે હિંગળાજ ને, ન્યા બેઠી છે ને. અને હિંગળાજ ગયા છે ને ખબર છે, ઈ મંદિર ને દરવાજા છે નહીં, અને સોના ના સતર ના ગાડા ભરાય ને એટલા ન્યા સોના ના સતર ના ઢગલા પડ્યા છે પાકિસ્તાન હિંગળાજ. પણ ન્યા સોના ના ઢગલા પડ્યા, મંદિર ને દરવાજા નથી. ન્યા કોક લેવા માટે જાય અને એની આંખની બોટીઓ બહાર ન કાઢી નાખે તો તો અમારી માં ન કહેવાય ભલા માણસ. માનું કોઈ દી રક્ષણ ન કરવું પડે, માં જ બધાનું રક્ષણ કરે, જોગ માયા જ બધાનું રક્ષણ કરે. એને બીજાનું રક્ષણ ન જોઈએ, ઈ માં છે, ઈ મહામાયા શક્તિ છે. જ્યાં જ્યાં દેવોને જરૂર પડી છે ત્યાં પણ શક્તિ આવી છે. આતાયોનો જેને કહેવા ધર્મ વધ્યો છે ત્યાં પણ શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. અને માન કોઈ રક્ષણ જોઈ નહીં કોઈનું, પણ જો કોઈ અવળો પડે તો એને ભૂકા કાઢી નાખે. મને કોઈ એવું પૂછ્યું હતું કે માતાજી આ પાડા ને બકરા ના ખાતા છે, સાચી વાત છે એમ? પાડા ને બોકડા ને માતાજી ખાય. મેં કીધું હા માતાજી નો ખોરાક છે પાડા ને બોકડા જ ખાય માતાજી. મને કીધું પાડા ને બકરા ખાય તો પાપ નો લાગે, જનાવર ને ખાય તો? પછી મેં એને કીધું જનાવર, મને કે હા જનાવર છે ને પાડા ને બોકડા એ તો જનાવર જ છે ને. મેં કીધું ઈ જનાવર નહીં, ઈ પાડા ને બકરા નહીં, આ બે બે કરતા બકરા ના ઘેરા માં બોકડા રખડે ઈ માતાજી નો ખાય, આ પાડા કુંડા ખાડુ માં ભેહું ભેગા રખડે ઈ પાડા ને માતાજી નો ખાય. અને કે તો પછી મેં એને કીધું કે હાંજ પડે હાથ કોથળી પીતો હોય, ઓળે આંખું આવ્યું હોય, બોલાવ્યો થતો ન હોય, જેને કહેવાય બેફામ ફરતો હોય, ગા ગોરાણી અને ગોતરી જેને ગણી ન હોય, આખા ગામને નડતો હોય, આખા કુટુંબને નડતો હોય, પરિવારને નડતો હોય, આવો અરણો પાડો થયો હોય, અવળો અવળકંદો પાડો થયો હોય, અને ઈ માણસ ફૂલ થઈ અને બજારમાં ગામની બજારમાં હાલ્યો જતો હોય, અને એમાં કોઈ ગરીબની બેન દીકરી પાણી ભરીને હાલી આવતી હોય, અને ઈ આ નરાધમને જોવે અને ઈ બેન દીકરીને બીક લાગી જાય. ઓ આ નરાધમ આવે છે, મને હેરાન કરી છે, કોઈ આજુબાજુમાં છે નહીં, હું પાણી ભરીને જાઉં છું, અને ઈ બેન દીકરી ઊભી જાય, ઈ ધ્રુજવા માંડે અને એને બીક લાગી જાય ગોલાને જોઈને, અને ઈ બેન દીકરીની જેથી જાંજરી થંભી જાય ને, તેથી માં એમ કહે કે હવે થાજે માટીનો દીકરો, જો હાડા તણથી રહેવા દઉં નહીં ને તો તો જગદંબા ચામુંડા ન કહેવા ભલા માણા, હવે તો જીવતો રહેવા દઉં તો તો જીવની જગદંબા ન કહેવા, જગદંબા રાજબાઈ ન કહેવા. ઈ પાડાને બકરાને માતાજી ખાય, બાકી આ નહીં તો ધૂણીને કહી દે માતાજી બોકડો માગે. કોઈ દી કોઈ ભૂવે કીધું માતાજી સિંહ માગે ડાલા મથો, કારણ કે એ તો એની ભોડી મરડી નાખે ને. કહેવાનો અર્થ મારો એ છે કે માતાજી પંડમાં આવે, માતાજી ભૂવા ભૂવા એવા છે આપણા દેશમાં આપણા ગુજરાતમાં કે ધાર્યા કામ એ કેમ માતાજી કરે. પણ હું ત્યાં સુધી કહું છું કે આ ઇલેક્ટ્રિક છે ને, આ લાઇટ, આ લાઇટ છે એ મહાશક્તિ જોગમાયા, જે જે પરાશક્તિ છે જોગમાયા, એની શક્તિનું નાનું એવું કિરણ છે આ લાઇટ છે. હવે આને આને પગે જ લગાય અને અડવાનો જોવે કે અંદર કેટલો પાવર છે. તો આ આવી કરોડો તમે લાઇટ ઇલેક્ટ્રી ભેગી કરો ત્યારે એક વીજળી થાય, એવી કરોડો વીજળીને તમે ભેગી કરો ત્યારે એક સૂરજ થાય, એવા કરોડો સૂરજ ભેગા કરો ત્યારે એક વિહારિકા થાય, અને એવા કરોડો વિહારિકાઓ ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ થાય, અને એવા 14 બ્રહ્માંડની જનેતા એ પંડમાં આવે તો ઊભા ફાડી ન નાખે, આવે જ નહીં. પણ માતાજી ભુવાને માથે હાથ રાખે અને એનો માથા ઉપર સાયો પડે ને ત્યાં ઘણે નથી બોલે કરે કે કામ થાય, એ વાત ચોક્કસ છે. આ જોગ માયા છે, આ માં છે, આ મહામાયા છે, આ શક્તિ છે, એવી શક્તિ. કૃષ્ણને પણ એને યાદ કરવી પડે, રામને પણ એને યાદ કરવી પડે. કુરુક્ષેત્રમાં જયારે બાટકો બોલ્યો અને દાદા ભીષ્મએ જયારે દોડ દીધી કૃષ્ણ કનૈયાની માથે, અર્જુન ની માથે, ત્યારે રાડ ફાટી ગઈ કૃષ્ણ કનૈયાની, અર્જુન બાણ માર દાદા ને ભીષ્મ ને, તો કે અબ જીત જીત દેખું તીત તીત ભીષ્મ હે, તો કે તો અર્જુન ભાઈ, એ અર્જુન રસ માંથી ઉલળીને આ બાજુ પડ્યો, કૃષ્ણ કનૈયો આ બાજુ પડ્યો, અને અર્જુન ધનુષ હાથમાં લઈને ઉભો થયો ને, તઈ અર્જુન ને કૃષ્ણ કનૈયાએ કીધું કે હવે અર્જુન બીજો કોઈ બચવાનો રસ્તો નથી, હવે તું માં ને યાદ કર. એટલે અર્જુન ના હાથમાંથી ધનુષ પડી ગઈ. ક્યાં માં ક્યાંથી આવી કનૈયા,
હમણા કનૈયા તું કહેતો તો સર્વસ્વ હું છું, બ્રહ્માંડ હું છું અને આખા જગતનું નહીં પણ આખા બ્રહ્માંડનું સંચાલન હું કરું છું, પશુમાં હું છું, પક્ષીમાં હું છું. ઈ કેનાર કૃષ્ણ કનૈયા, હવે તું એમ કહેશો કે માને યાદ કર તો તું આવડો બધો મોટો સંચાલન કરવાવાળો હતો, ઈ ક્યાં ગયું બધું? તો ઈ કૃષ્ણ કનૈયાએ જવાબ દીધો તો, અર્જુન જનની તંપદ રહેણું એકણ ધાર્યો શીશ, હું જો આવડો મોટો ઠૂઠ થઈ ગયો હું દુનિયામાં તો આ પ્રતાપ મારી માનો છે, આ પ્રતાપ મારી કુળદેવી ચંદ્રબાગાનો છે, પ્રતાપ જગદંબાનો છે. કેવી રીતે? તો કે જનની તંપદ રહેણો, મારી જનની, મારી કુળદેવી, મારી મહામાયા, મારી જોગમાયા કુળદેવી ચંદ્રબાગાના ચરણમાંથી એક રજની કણી લઈ અને મેં મારા મસ્તક ઉપર કનિયો કે ચડાવી, જનની તંપદ રહેણો એ કણ ધાર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ છે મેં ભયે અવની કે ઈશ, મારી કુળદેવીની ચરણની રજ લઈ અને મેં મસ્તક માથે મૂકીને તો હું આવડો મતો ઠૂઠ અને ઈશ્વર થઈ ઈશ્વર બની ગયો છું. આ જગદંબા છે, આ તાકાત છે, એવી જોગમાયા, એવી માં, એ માં છે, પરાશક્તિ છે, 14 બ્રહ્માંડનું સંચાલન કરે છે. શક્તિ ધારે તો 14 બ્રહ્માંડને એક પળની માલિકોર તોડી નાખે, તોફાની છોકરો જેમ ફુગાને ફોડે, અને માં ધારે ને તો 14 બ્રહ્માંડનું સર્જન પણ કરી શકે છે. ઈ પછી જગજનની હોય તો, જગત જનની હોય તો ભલે, અને આપણી જનેતા આપણી જન્મ દેનાર જનની હોય તો. હે, આંધળી માના કાગળમાં કીધું ને, દીકરો વિદેશ હોય પરદેશ અને માને ચિંતા થાય છે, ગામડામાં માં ભૂખી રહી છે, ખાવાનું કોઈ નથી આપતું, ક્યારેક મળે ક્યારેક ન મળે, અને દીકરો યાદ આવ્યો, કોઈ વાવડ દેતું નથી, મારો દીકરો ક્યાં છે? એમાં ઓકે આવીને વાવડ દીધા, મારી તમારો દીકરો તો મને કાયમ ભેગો થતો, હું ત્યાં મુંબઈ હતો ત્યારે શું કીધું, કે ભાણા ને ભાણે એમ કીધું મુને રોજી ભેળો થાય રે કનિયો, રોજ મુને ભેળો થાય, દિવસ આખો જાય એ દાડીયું કરવાન, રાતે હોટલ માં ખાય પાણી જેમ પૈસા વેરે, કનિયો નત નવા લુગડા પહેરે. અને આજથી જ આ વાત કરી, તમારો દીકરો તો જેમ આવે એમ પૈસા વાપરે છે, આખો દી કામે હાંગે વાપરી નાખે, માનું હૃદય બોલે છે, શું કહે છે? હોટલ નું જાજુ એ ખાશ માં રાખજે, ખર્ચી ખૂટ નું બાપ રે બેટા, ખર્ચી ખૂટ નું માં, દવા દારૂ ના એ ઢોકડા આપણે કાઢીશું ક્યાંથી, એ બાપ કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જીસે મૂડી, એ બેટા કાયા તારી રાખજે રૂડી, કનિયા આપણી ગરીબની જીસે મૂડી. કવિ કાયરો ને ધીંગાણે ચડાવે, કવિ ઢીંગલા ચીથરાના ધૂણાવે, કવિ કાયરો ને ધીંગાણે ચડાવે, કવિ ઢીંગલા ચીથરાના ધૂણાવે, કવિ જૂજતો હોય સમ્રાટ સામે, કવિ જન્મ લે છે નતે મૃત્યુ પામે, કવિ જન્મ લે છે નતે મૃત્યુ પામે. કવિઓએ એવા એવા પરાક્રમ કર્યા છે કલમથી, કવિની કલમની તાકાત છે જે મર્દા પણ બેઠા કરી શકે છે. અમૃત સાહેબે કીધું ને, અમૃત શું બે હોઠ હેઠા કરી શકું છું, અમૃત શું બે હોઠ હેઠા કરી શકું છું, ભલે ઘાયલ છું પણ દારૂ તો પાળિયા બેઠા કરી શકું છું. પાગલો છે મત પૂછો તુમ ક્યાં લોગે, અગર જો કુછ માંગ બેઠા તો તુમ ક્યાં લોગે, ઈ જે એની મસ્તી હોય છે. કોઈ આદિ કવિઓથી તમે વયાવો, વાલ્મીકી તુલસીદાસજી આય ઠેઠ ભગત બાપુ મેઘાણી સુધી, એમ અમારે ગોવિંદભાઈ પાલિયાની રચના છે. અત્યારે ઘણા બધા માણસને એટલા બધા ટેન્શન વધી ગયા છે એટલે કવિ રૂપક બાંધે છે, માણસ થોડુંક દુઃખ પડે એટલે હર હરી જાય, થોડાક દુઃખમાં માણસ ધ્રુજી જાય છે કે મારે મરી જવું છે, એમ કવિનું એક રૂપક છે. એક વિદ્યાર્થી છે ને ટકા ઓછા મળે છે અથવા ફેલ થાય છે, એટલે વિદ્યાર્થીને વિચાર આવ્યો કે મારે મરી જવું છે, મારે આત્મહત્યા કરવી, મારે સુસાઇડ કરી લેવી છે. વિદ્યાર્થી હાલતો થયો, મોટું બધું નદીનું પુલ હતું, નદીમાં પાણી તો બહુ નહોતું પણ પુલ ઉપરથી પડેતા નીચે
પથ્થર ઉપર પડી અને મરી જાય આવડું મોટું ફૂલ. એ વિદ્યાર્થી ફૂલ ની ઉપર આવ્યો, ચિંતામાં ટેન્શનમાં છે, મગજ કામ કરતો નથી, ધીમો ધીમો હાલ્યો જાય અને મૂર્તિ ગણપતિ બાપાની જે મૂર્તિ પધરાવે એ મૂર્તિ એ પાણીમાં એક ખાબોચિયામાં મૂર્તિ પડેલી નદીની અંદર તરાની અંદર મૂર્તિ છે એ આને જોઈ ગઈ યુવાનને. એને વિચાર થયો, ઓહો આ તો મરવા જાય છે, આ તો આત્મહત્યા કરવા માટે જાય છે, શું આને વાંધો. મૂર્તિ છે એ પડકાર કરે છે, એ યુવાન ઉભો રે ઉભો રે, ચારે બાજુ જોઈ મને કોણે હાથ કર્યો. મૂર્તિ બોલી, કવિ ગમે ને બોલાવી શકે છે, કીધું ને કવિ કાયરો ને ધીનાને ચડાવે. બાલી કે પ્રભાવ સે પરાક્રમ કી લેખણી સે સદિયો સે સોયે હુએ ભાવો કો જગાતે હૈ અરે જિંદા કરતે હૈ જાન મુર્દા દિલો મે ડાલ જબ હમ કાવ્ય સુધા ધારા બરસાતે હૈ નૂતન હજારો રસિકો કે દરબારો બીચ બાંધ તો ક્ષમા તો અનોખી સભી ચાહતે હૈ તારે નહીં જાતે સચી નહીં જાતે રવિ નહીં જાતે વહાં કવિ હમ જાતે હૈ. મૂર્તિએ પડકારો કર્યો એટલે જોયું કે આ તો મૂર્તિ બોલે છે ગણપતિ બાપાની. હામું જોઈને વિદ્યાર્થી કીધું, શું છે હવે બહુ સારું રૂપ બાંધે ગોવિંદ. પછી મૂર્તિ વેદના કરે છે, તને તને મરવું છે, તારે તારે સુસાઇડ કરવી છે, પણ ટકાવો સાહેબ ફેલ થયો એટલે અમે મરવાનું ઉચી ગયું તને. તું કેવો માણસ છો, તું માણસ નથી, માણસ આવું નહીં, માણસ તો કેવો હોય. શું કહે છે મૂર્તિ કે ભાઈ તું તો દુખ થી શું એ દુભાતો વિતેલી વર્ણવે મૂર્તિ વાતો આ વિતેલી વર્ણવે મૂર્તિ વાતો. તું શું દુઃખમાં દુભાઈ ગયો છો, મારા ઉપર કેવું દુઃખ પડ્યું તને કહું. વિદ્યાર્થી મૂર્તિને એમ કહે છે, શું છે કે થઈ. ગણપતિ બાપાની મૂર્તિ બોલી કે પેલો વેલો મને જ્યારે તૈયાર કર્યો માટીમાંથી ખોદી કુદાલ ચઢાઈ હે રાસ દેહ પટકી છટકી જલ ધારે ટીપેલ છે ટીપી જરાઈ આગ મે તોઈ લુગાઈ ટાકર મારે લાતન મારી ચઢાઈ હે સાંક પે દોરી કી ફાંસી દે દેહ ઉતારે. મૂર્તિ કે મને માટીમાંથી બનાવી, માટી પથ્થરમાંથી બનાવી મૂર્તિ ઘડે એમ ઘાટે ઘડા તો પછી નર નારી બધા એ નમીને હાલતા મારો જય જયકાર જણાતો વિતેલી વર્ણવે મૂર્તિ વાતો. હે વિદ્યાર્થી હે કવિરાજ, મને આ મને બનાવો મૂર્તિ, મને જે બનાવી તઈ મને બહુ ટપલા માર્યા છે. જરાક ગાલ ઊંચું લાગે તો ગાલમાં ટપલું મારે, નાક ઊંચું લાગે તો નાકમાં મારે, માથું આમ ઉત્તરાહ માંગે ન્યા ટપલા મારે, બહુ અમને ટપલા મારી મારી મૂર્તિ કે અમને બનાવી. પછી અમને થયું હવે શાંતિ છે. પછી જગતના ચોકમાં અમે વેચાણા, કેવી રીતે વેચાણા, માણસો લેવા માટે આવે કે આ ભગવાનનું શું, આ ગણપતિ બાપાનું શું, એમ કે આના 80 રૂપિયા. બાયુ આવીને એમ કે 80 નહીં 50માં દેવો લઈ જાય કે ઉપાડો. 50ના ભાવમાં અમે જગતના ચોકમાં વેચાણા, માટી પથ્થરની બનાવી મૂર્તિ ઘડે એમ ઘાટે ઘડાણો સજ ધૈ સહી અને અંગે સજાવ્યો પછી વાટે ને હાટે વેચાણ. પછી શું કરે, પછી પાલખી માં લઈને કરી પધરામણી પછી નીત પંચામૃત નાતો. વિદ્યાર્થીને મૂર્તિ કહે છે, તું તો કોક દી પ્રવાસમાં ગયો હોય કદાચ ફરવા માટે ગંગાજી એકાદી વાર, હું તો કાયમ પંચામૃત થી મૂર્તિ કે નાવા વાળો ગણપતિ બાપાની મૂર્તિ કે તને ખબર છે. નીત પાલખી માં લઈ કરી પધરામણી નીત પંચામૃત નાતો પછી નર નારી બધા એ નમીને હાલતા મારો જય જયકાર જણાતો વિતેલી વર્ણવે મૂર્તિ વાતો. પછી શું બન્યું, પછી મૂર્તિ એમ કે છે કે પછી તો મને કાયમ આવીને હારા હારા પ્રસાદી ધરતા. તો વિદ્યાર્થીએ કીધું, તો તને દુઃખ શું છે, અને હું મારા જેવું દુઃખ પડ્યું, તું કે છે તારે મારું દુઃખ પેલા સાંભળ પછી તું આપઘાત કરવા જાજે. પછી મૂર્તિ કે છે કે પછી પ્રસાદ વિવિધ ભાતના પીરશે એ જોઈને હું જજકાતો. મૂર્તિ કે છે કે પ્રસાદ વિવિધ ભાતના કેટલા ભાતના પ્રસાદ પીરે મને નામે નો આવડતા હોય. મૂર્તિ કે આટલા પ્રસાદ પીરતો તો પણ પછી શું કરતો તો કે માલ પવા દૂધ, એ માલ પવા દૂધ આ બધું જમી જાતા માનવી હું તો વરાળું ખાતો વિતેલી વ્રણવે મૂર્તિ વાતો ભાઈ.
તમારી દશા થઈ ભાઈ, માલ પવા દૂધ બધું જમતા હતા માનવી, અને હું તો વરાળો ખાતો, મને વરાળો દેતા હતા, બધું ટાહોળી તો ઈ જતા હતા. આવી છે દુનિયા, પેલા દેખાડે પછી લઈ જાય. દુનિયાનો કદી ભરોસો ન કરવો, દુનિયાનું દુઃખે ન લગાડવું. વિદ્યાર્થી મૂર્તિ કે છે, દુનિયા આવી છે બહુ મીઠા થાવ તો પી જાય, બહુ કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, ને હામાં મળો ધક્કા મારે, આ દુનિયા છે. અને એમાં તું આવા વિચાર લઈ આવશો કોઈ દિન બની શકે. પછી શું બન્યું? પછી કે ઉપાડ્યો મને, 10-12 દી પૂરા થયા. મૂર્તિ કે, વિદ્યાર્થી તને કોઈ ઉપાડ્યો નહીં હોય? મને તો ઉપાડ્યો શેરી વરે, હું સજ કરું હરી હાલો ને બધા કડે તબલા બાંધીને મૂર્તિ કે મને લીધો. પછી શું કર્યું? પછી ધક્કો દઈને મુને નાખો ધરામાં, માથે ફૂલડાવે ફાટો. ઓહો, હે વિદ્યાર્થી, આ દુનિયા એવી છે, પેલા ધક્કો દઈ નાખે પાણીમાં, પછી માથે ફૂલડા નાખે. ધક્કો દઈને મુને નાખો ધરામાં, માથે ફૂલડાવે ફાટો. અને પછી પછી ખૂટી ગયા નીર ને એ થયું ખાબોચ્યું, હવે અંગે હેવાળ વાતો વીતેલી વર્ણવે મૂર્તિ વાતો. અને પછી કે તેથી આ મને પાણીમાં નાખો ને મૂર્તિ કે, તહી તો અહીંયા બહુ નદી બે કાંઠે જાતી હતી, પાણી ઘણું બધું હતું, પણ અટાણે પાણી બાણી બધું હુકાઈ ગયું, એક પાણી હુકાઈ ગયું. તો પછી વિદ્યાર્થી પ્રશ્ન કર્યો, તો તું આય કડ્યું હતી કે ગારામ ખૂટેલો કા આમ બહાર રહેતો, તને શું વાંધો છે? જે ગણપતિ બાપાની મૂર્તિ પધરાવી છે ને આપણે, શું કવિની કલ્પના છે. મૂર્તિ બોલી હતી, આય ખૂટી ગયા નિરાજે થયું ખાબોચ્યું, અને ગારામાં ગોથાઉં તો ખાતો. વાઘાની મારે હવે એ નથી વિવશતા, વાઘાની મારે નથી એ રહી વિવશતા, ચિથરે હાલ સર માતો વીતેલી વર્ણવે મૂર્તિ વાતો. હે વિદ્યાર્થી, આ દુનિયા તો નકરી થઈને ઉભી રહી, મારાથી નો થવાય એટલે અડધો કાઢી ઉઠી ગારામાં ખૂટીને બેઠો છું. મારે વાઘાની હવે નથી રહી વિવશતા, અહીં ખાબોચ્યું થઈ ગયું છે. ઓહો, અને પછી કીધું છેલ્લે, શું કીધું? કે બગલે માથા માથે કર્યા છે બેસણા. હે દુનિયાના માનવીઓ, કોકની માથે દુઃખ પડે તો માણસ એમ કે ફલાણા ભાઈ માથે દુઃખના માછલા ધોવાણા, કોકની માથે તો ધોવાણા છે, મારી માથે તો ખવાણા. બગલે માથા માથે કર્યા છે બેસણા, ખંતે માસલી હું ખાતો. અને અભિલ ગલાલ જા સડતા આંગણે, અભિલ ગલાલ મારે એ ચડતા તાંગ માથે, આજ ચરકે ચિતરાઈ જાતો વીતેલી વર્ણવે મૂર્તિ વાતો. અભિલ ગલાલ કાયમ ચડાતી આ દુનિયા, આજ માથે બગલો ચરકું નાખે છે. તો વિદ્યાર્થી છેલી કરી, આપઘાત કરવા માટે થાશમાં અથર્યો, કોઈ સુસાચ કરવા માટે થાવમાં અથર્યા, સમજો તો હમ જાતો. સમજો તો હમ જાવ, નાથ મોરડો કાઢી નાખ્યો એને આ વાત નથી કહેવાની. ખાડામાં આજે એ ફૂટ્યો શું ગોવિંદ, હું પ્રભુ થઈ એક દીપ જાતો વીતેલી વર્ણવે મૂર્તિ વાતો. ભાઈ તું તો દુઃખ થી શું એ દુભાતો વીતેલી વર્ણવે મૂર્તિ વાતો.